ઓફ વડોદરા. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જન્મદિવસની મૂક બધિર શાળાના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત સરકારના પૂર્વ સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ મૂક બધિર શાળાના બાળકોને જમવાનું ભોજન પીરસવામાં આવ્યું હતું. પૂર્વ મંત્રીએ તેમના જન્મદિવસની ઉજવણી કારેલીબાગ વિસ્તારમાં આવેલ મૂક બધિર શાળાના બાળકો સાથે કરી હતી. તેમણે શાળાના બાળકોને ભોજન પીરસ્યું હતું અને જન્મદિવસ નિમિત્તે તેઓએ મૂક બધિર શાળામાં રહેતા 300થી વધુ બાળકોને ભોજન પીરસ્યું હતું. આ કાર્યક્રમમાં રાજેન્દ્ર ત્રિવેદી સાથે પરિવારના સ્વજનો અને મિત્રો તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સુધી મૃત્યુ નથી ત્યાં સુધી જીવન છે, ને જીવન છે ત્યાં સુધી જન્મદિવસ છે. જન્મદિવસ હંમેશા માણસને માટે શ્રેષ્ઠ દિવસ કોઈ હોય તો તે એનો જન્મદિવસ છે. લોકો પોતાની ફેક્ટરી કરતા હોય, દુકાન ખોલતા હોય, નવી દુકાન કરતા હોય, એનો પણ જન્મદિવસ ઉજવતા હોય છે. આપણે તો માનવજાતને ઈશ્વરે એક કૃપા કરી છે ત્યારે આપણા સિવાય એવા વ્યક્તિઓ કે જેમને ક્યાંક જરૂર છે, ક્યાંક ને ક્યાંક એવા મૂક બધિર બાળકો, અહીંયા નાના મોટા બાળકો છે, ભણતા બાળકો છે, એમને પ્રેરણા મળે, એમને ઉત્સાહ મળે અને સમાજ જીવનથી સહેજ પણ એ જુદા નથી એટલે એમને એક લગ્નમાં જમાણ કરાવતા હોઈએ એવી રીતે શ્રીખંડપુરી સાથેનું જમાણ બધાના સહકારથી કરીએ છીએ. વિસ્તારના બધા કાઉન્સિલર મિત્રો પણ આવ્યા છે, કુટુંબના તો આવે જ, પણ કાઉન્સિલર મિત્રો સ્વેચ્છાએ જેમણે જેમણે જાણ થઈ એ બધા આવ્યા છે અને બધાએ ક્યાંક ને ક્યાંક સહકાર આપ્યો છે અને એ સહકારથી આજે આ મુબધિરના બાળકો, એવી જ રીતે મગજ જેમના અસ્થિર હોય, જેને આપણે સામાન્ય લોકભાષામાં હવે મેન્ટલ હોસ્પિટલ કહેવાતું નથી, પણ તે લોકોને એ લોકોના ચહેરા પર પણ જે ખુશી થાય છે, એમને આઈસ્ક્રીમ ખાવાનો ક્યારેય સામાન્ય રીતે મળતો નથી હોતો, તો આવી પ્રવૃત્તિથી સમાજમાં બીજા લોકોને પ્રેરણા મળે છે. અને હું વર્ષોથી ધારાસભ્ય હતો, કાઉન્સિલર હતો, મંત્રી હતો, સ્પીકર હતો, આ કાર્ય દર વર્ષની જેમ ચાલુ રાખ્યું છે અને છેક છેલ્લો કાર્યક્રમ અમારો એવો એટલો બધો સંવેદનાસભર હોય છે કે લોકોના આંખમાં આંસુ આવી જાય છે. જે ધુલકા ફૂલ કહેવાય, જે બાળકો રસ્તા પર કોઈક ને કોઈક કારણોસર છાંડી દેવાય છે, જંગલ ખેતરમાં છાંડી દેવાય છે, એ બાળકોને આખા વર્ષના ડાયપર, એમની નાની મોટી દવાઓ, પાવડર, તેમના રમકડા નાના મોટા અમે જરૂરિયાત મુજબ પહેલેથી પૂછી લઈએ છીએ અને એ અમે આપતા હોઈએ છીએ. એ અમારો છેલ્લો કાર્યક્રમ હોય છે. આજે બધા જ કાઉન્સિલર મિત્રો આવ્યા છે અને એમનો અને કાર્યકર્તાઓનો હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું કે મારા જન્મદિવસના પ્રસંગે કંઈક ને કંઈક સારી ઉજવણી આ રીતે વર્ષોથી કરતા આવેલા છીએ.